भूज नगरपालिकाए ભૂજના ફૂટપાથ હંગામી ભાડા પેટે વેચ્યા। આશ્ચર્ય, ભૂજમાં ફૂટપાથ હંગામી ભાડામાં એક ફૂટના 1000 પેટે વેચાયું। ભૂજમાં આવેલા અનેક ફૂટપાથ ભૂજ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનો ઠરાવ કર્યા વિના હંગામી ભાડાપટ્ટા પર વેચી મારી ભાડાપટ્ટા પ્રમાણે ખરીદનાર નાના નાના વેપારીઓ પાસેથી 10-10 હજાર ભાડું ઉઘરાવી લીધાના ગણતરીના સમયમાં માલ સામાન જપ્ત કરી આવી જતા હોબાળો મચી જવા પામ્યો છે। વેપારીઓના કહેવા પ્રમાણે ભૂજ તાલુકા પંચાયત પાસે આવેલ ફૂટપાથ ભૂજ નગરપાલિકા પાસેથી હંગામી ભાડાપેટે ખરીદ્યા હતા, જેમાં ભૂજ નગરપાલિકાએ કોઈ પણ જાતના સમજી શકાય તેવા લખાણ વિના 10000ની પહોંચ આપી હતી, જેમાં ફક્ત હંગામી ભાડાપેટે 10000 લખાયેલું છે, જેમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી કરાયો કે આ ભાડાપેટે કેટલા ફૂટપાથની જમીન મળશે। હવે નગરપાલિકા અહીં આવી કહી રહી છે કે ભાડાપેટે ફક્ત 1 ફૂટના 1000 અને 10 ફૂટના 10000 વસૂલ્યા છે, તેમ છતાં વેપારીઓ આપવા તૈયાર છે, પરંતુ નગરપાલિકા દ્વારા અમને હેરાન કરી અમારા માલ સામાન જપ્ત કરી અમને પરેશાન કરી રહી છે। રામુબેન પટેલ છું, ત્યાં આ લોકો ચણિયા ચોરી વાળા ત્યાં અમદાવાદ થી ધંધો કરવા માટે આવ્યા છે, તે પણ એના પેટ માટે આવ્યા છે, તો એ લોકો શું કર્યું છે કે આ 10-10 હજાર રૂપિયા એક કેબિનના ભરેલા છે, છતાંય નગરપાલિકા એને સુખ કરવા અને ધંધો કરવા પણ દેતા નથી। રાત નદી આવે, ભરતમોર રાતના ધોકો ઘણીને આવે, એટલે પૈસા ભરે છતાંય હેરાન ન કરો, અમારું કહેવાનું એમ। ના ભરે આવું તો ઠીક છે, પૈસા ભર્યા છે છતાંય ચણિયા ચોરીવાળાને બહુ પણ હેરાન કરે છે નગરપાલિકાવાળા। અત્યારે અમે નગરપાલિકામાં સાહેબ લગી ગયા હતા, તો સાહેબ ગમે ત્યાં લખાઈ ગયા હોય કે ગમે ત્યાં એ લોકો ફોનમાંથી ફોન એ લોકો મેલી લ્યા હોય, જી નગરપાલિકાવાળા માણસો એને આવ્યા છે, બે સાહેબ આવ્યા છે, મારું નામ નથી આવતા, કાલે ભરત મોળ આવ્યો હતો, મેં ભરત મોળને કીધું હતું કે રોજ ધોકો ખણીને આવે, ભરત મોળનીને મારી બહુ મગજમારી થઈ ગઈ હતી કે બુટ્ટી વેચવા 2 રૂપિયાની બુટ્ટી એનું સ્ટેન્ડ છે આમ ફરતું, તો 2 રૂપિયા એ 10 હજાર ક્યાંથી ભરી શકે, આ આવ્યા બુટ્ટીવાળા એના માટે આ લોકોને પણ ભેગા હેરાન કરે છે। હા તમે ભાડું લઈ લો તમારું નિયમ પ્રમાણે જે થતું હોય એ, પણ છતાંય આરા 10-10 હજાર ભરેલા છે, છતાંય પણ ચણિયા ચોરીવાળાને બહુ હેરાન પરેશાન કરી નાખ્યા છે, એ નથી ખાધા ભીગા, નથી ભીગા ભેગા, નથી રાતના સૂતા બિચારા, એક માથે વરસાદ હેરાન કરે, એને નથી લાઇટ દીધેલી, નથી કોઈ પાણી, છતાંય બિચારા ધંધો કરે છે, એની મજબૂરીને લીધે 10-10 હજાર રૂપિયા ભરે છે, છતાંય એને નગરપાલિકાને સંતોષ નથી। નગરપાલિકા સાહેબ શું કરે છે, એના 12 માણસો ખીચા ભરે છે, ટાઉન લગે જાઓ ભાઈ, એને આ નડતું હોય આને લગે જો 10 હજાર લીધા હોય ભાઈ, મારું કહેવાનું રાજસ્થાન સાહેબ બચ્ચો કો લેકે છોટે છોટે બચ્ચો કો એક સ્ટેન્ડ કી જગ્યા હૈ વો ભી ઘૂમ ફિર કે ધંધા કરતે એમડીસી વાલે હમકો તંગ કર રહે ઓર 12 એક સાલ મે એક બાર આતે કામ કરને કે લિયે ઓર વો ભી પહેલી બાર હૈ હમ યે દેશ મે हाँ गुजरात के अंदर पहली बार आए, हमको इतना पता नहीं है, हम इतने बर्बाद हो जाएंगे यहाँ पर, हमें भाड़ा हम इतना भाड़ा खास देंगे, हमारे बच्चों का खाना पीना आराम हो रहा है, इतनी कमाई भी तो नहीं हो रही है, क्या हुआ क्या अधिकारियों ने तो बिचारे कल भी आए तो कल भी हम रोने लग गए है, तुम यहाँ से उठाओ ना भाड़ा भरो, हमारे पास रोटी के लिए पैसा ही नहीं निकल रहे, तो भाड़ा खासे देंगे हम, हाँ एक साल में एक बार आ रहे कमाने के लिए, वो भी राजस्थान में रहते हैं छोटे छोटे बच्चों को लेके, हाँ तो हमें 10-10 हजार तो आना भरा है हमें, तो हजी हैरान करे नहीं लाइट नहीं कहाँ, तो अपने बेसी है तो एम के एक फुट ना 1000 रुपया लगावे से बेसी तो रुपया ले ले से મારું નામ આનંદ છે, અમારી પાસે નવરાત્રી નો ટાઈમ રહ્યો નથી એટલો બધો, અને નગરપાલિકા માંથી લોકો આવે છે કે તમે આ એક જગ્યા ના પૈસા છતાં ભર્યા છે, એ ભાઈ એમ કે છે કે 10x10 ફૂટ રાખો, છતાં પૈસા ભર્યા છે, પર્ચી માં ક્યાંય લખ્યું નથી કે 10x10 ક્યાં એટલાનું માપનું તમારે દુકાન બનાવો, આ છતાં પૈસા ભર્યા છે તો બી એમ કે 10x10 માપ રાખો, પણ પર્ચીમાં લખ્યું છે કે આટલી જગ્યામાં જ બાંધો તમે, બરાબર જગ્યા એક જ લગાવી, છતાં પૈસા ભર્યા નથી, લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા, કચરો સાફ કરવા નથી આવતા, છતાં રૂપિયા ભર્યા છે અત્યારે એમ કે તમે આટલી મોટી દુકાન શું કામ લગાવી, એમને લખી તો આપવું પડે ને કે 10x10ની જગ્યા રાખો કે આટલી જગ્યા રાખો, ક્યાં લખ્યું છે આમાં, લખવું તો પડે ને એમને, છતાં રૂપિયા ભર્યા, ધંધો તો કરવા જવું, પણ રોજ 2 દિવસથી
जो आई आई ने उभा करे छे के आ भरी लो जग्या तमे मोटी केम करी आ समस्या बधी नथी पाणी आप्यो नथी लाइट आप्यो अमने धंधो करो के एमनी पासल रहू अमारे એવી વાત નથી અમે જો પૈસા ભરવા બી અમે તૈયાર છીએ પણ જેટલા થતા હોય એટલા પૈસા લો ને સાઈઝનું હોય કે છે કે આટલા રૂપિયા ભરો તમે 10x10 રાખો પણ એટલું લેખિતમાં આપે ને અમને કે ભાઈ 10x10 કે 10x15 કે 20x20ની દુકાન જ બનાવો તમે આટલા પૈસા ભર્યા છે છતાં કંઈ લખ્યું નથી દુકાન બનાવી છે અમે રૂપિયા છતાં ભર્યા છે પણ એમને લેખિત તો આપવું પડે કે આટલું બનાવો અત્યારે એમ કહે છે હવે રોજે રોજ હેરાન કરે છે કે આટલું મોટું શું કામ લગાવ્યું તમે દુકાન તમારા અહીંયા ધંધો કરો કે એમની પાછળ રહું અમારે એક મજબૂરી કી વજહ સે આગે પડે હોય ભૈયા ना हमारे गांव में बकरी छेड़ी भी होती ना तो उसको चरा चुरू के हमारा टाइम पास कर लेते पकड़ते हैं सामान को घेरते नीचे पकड़ते हैं सामान को नीचे घेरते कोई लेडीज कैसी है हमारे कोई कैसी है वो लेडीज की तरफ देख ही नहीं पा रहे हैं भाई बिचारी लेडीज को खान लगेगी खान नहीं लग पाएगी ने कहा है किया तुम्हारा वो एमडीएमसी वाले कमेटी वाले सामान पकड़ पकड़ के नोच नोच के घेर रहे वो देखो वहां पर जाके कितना सारा सामान मेरा टूटा हुआ पड़ा है और इधर हाथ पे लग गए मेरे को बहुत ज्यादा और वो भी नहीं देख रहे बेचारे लेडीज से जन से भाई बिचारे की लगेगी की नहीं लगेगी वो भी देख नहीं पा रही इनकी बेटी से बैठे काम करते और भाड़ा मांग रहे 10-15 हजार रूपए खांसे दे इनको 10-15 हजार हाँ हमारी बच्चियों का पेट भरना ही भारी हो रहा है हमारे से तो इनको खांसे देंगे खिलाने के लिए हम पैसे वो तो वो सोच रहे के भाई हमारे बच्चों का पेट भर जाए उनके बच्चों के लिए कमाएंगे कि हमारे बच्चों का पेट भरेंगे हाँ और रोड का पैसा भी कौन लेता है वो तो लेते बिड़ी बिल्डिंग उनका पैसा वो तो हमारे से मांग दूंगे उनके बच्चों का पेट भर रहा है